नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું પૃથા। અમદાવાદના ઓટોમાં ગેસ્ટ હાઉસમાં આગ લાગી, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ। ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, ઓટો ફાયર બ્રિગેડ નજીક જ બન્યો હતો આ બનાવ। તો આગ લાગવા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે। ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, તો ઓટો ફાયર બ્રિગેડ નજીક જ આ બનાવ બન્યો હતો। संवाददाता ऋत्विज हमारी साथे जोड़ाई चुक्या छे। जी ऋत्विज, आग पर अत्यारे काबू मेळवायो छे के नहीं, शुं हालना समाचार? जी, बात करवामां आवे तो ओटो फायर ब्रिगेड नजीक जे गेस्ट हाउस छे के जेमां अचानक ज बपोरना समये आग लागवानो बनाव बन्यो हतो। जो के आग लागवानो चोक्कस कारण जाणी शकायुं न हतुं, परंतु जे रीते फर्निचर हतुं होटल नी अंदर अने जे रीते ज्यारे आग लागी हती त्यारे आगरे विकराळ स्वरूप धारण कर्युं हतुं अने धीमे धीमे समग्र कॉम्प्लेक्स नी अंदर आग छे पसराई गई हती। जो कि नजीक में फायर ब्रिगेड फायर स्टेशन हुआ थी, तात्कालिक फायर ब्रिगेड का काफलो है जो घटना स्थल पर पहुंचे हो तो ने आग पर काबू मेळवा माटेना प्रयत्नों पण शुरू कर्या हता। जो कि जे रीते आग लागवानो बनाव बन्यो हतो ने आसपास की अंदर जयरे आग प्रसराई गई थी, आगे विकराल स्वरूप धारण कर्यु हतु, त्यारे लोकोनी अंदर एक भयनो माहोल पण जोवा मळ्यो हतो। जी ऋत्विज, तो जे गेस्ट हाउस में आग लागी हती त्यां फायर एनओसी ना साधनो उपलब्ध हता के नहीं ते अंगे कोई माहिती मळी छे खरी? हाल में जो फायर ब्रिगेड की प्राथमिकता हो जयरे आग लगे जयरे आग आसपास विस्तार में प्रसरे नहीं पेला आग पर काबू मेव एट तपास विषय है। सौ प्रथम तो जो प्राथमिकता हो आग पर काबू मेवन एट आग पर काबू मेवा बाद समग्र तपास कर त्यारबाद हकीकत सामने आ। जी ऋत्विज, समग्र माहिती बदल आभार। गांधीनगर में महिला ने छेड़ती करता वकील ने मळ्यो मेथी पाक। सेक्टर 26 में वृद्ध महिला ने वकीले करी हती छेड़ती। छेल्ला घणा समय थी वृद्ध महिला ने आ वकील बीभत्स चेनचाळा करी अने नना में पत्र लखतो हतो। धुळेटीना दिवसे महिला नो हाथ पकड़ी ने छेड़ती करी हती, त्यारे वृद्धाए बुमाबूम करता आसपास की महिलाओ त्यां दौड़ी आवी अने वृद्धा ने सुनाव्या हता। जारे वधु होबाळो थता वकील योगेश धाबा पर चढ़ी गयो अने ईंटो फेंकवा लाग्यो हतो। आ समग्र मामलो बन्ने पक्षे पोलीस फरियाद पण नोंधाई छे। ધૂળેટીના તહેવારમાં સૂર્યાબેનને આ યોગેશભાઈ ગજાનંદ કાંડે કે જેઓ વકીલનો પણ વ્યવસાય છે તે બધા પાડોશી હોય, એમણે ધૂળેટીમાં અબિલ ગુલાલથી એમને મોઢે અબિલ ગુલાલ છાંટેલો, તેમજ એમને બીભત્સ ચેનચાળા કરીને એમની છેડતી કરેલી। આ યોગેશભાઈ અગાસી ધાબા ઉપર ચડી ગયા, ત્યાંથી છૂટા ઈંટના ઘાવ કરવા માંડ્યા, તેમાં ધોકા લઈને મારવા આવેલા અને ઝઘડો થતાં ગુનો દાખલ કરવા માટે રાજ્યના નાણામંત્રી રિવરલિંક પ્રોજેક્ટના નામે ચલાવવામાં આવી રહેલા આંદોલનને ભ્રામક આંદોલન ગણાવ્યું હતું। નાણામંત્રી કનુભાઈએ કહ્યું હતું કે કોંગ્રેસ આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે। કનુભાઈએ વધુમાં કહ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની એક ઇંચ પણ જમીન સંપાદિત નથી કરવાની ખાતરી આપવામાં આવી છે। ધારાસભ્ય અરવિંદ પટેલે પણ આદિવાસી સમાજને ખાતરી આપતા કહ્યું છે કે આ પ્રોજેક્ટથી લોકોને પાણીની સમસ્યા પૂર્ણ થશે। 100 કરોડ જે જોગવાઈ કરી છે એ પણ રદ કરવા જોઈએ, જે આજે પાણી માટે એટલી બધી મુશ્કેલીઓ છે કે સિંચાઈ માટે અને પીવાના પાણી માટે કપરાડા અને ધરમપુર જેવા ઊંડાણના વિસ્તારમાં ખૂબ મોટી બૂમ પડે છે અને આ યોજના થકી લોકોને આશીર્વાદ મળવાના છે, એટલે આવા ખોટા ભ્રામક પ્રચારો કરવા ન જોઈએ। જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હશે, ડેવલપમેન્ટનો કોઈ પણ કાર્યક્રમ હશે, એમાં વિસ્થાપિત થવાનો ખેડૂતોએ ભોગવવાનો આવશે નહીં, એની ચોક્કસ ખાતરી આપ। પાણીભાઈની ચૂંટણી હતી 1995થી આ વાત ચાલે છે અને એ વાતમાં આપણે દર વખતે જોઈએ છીએ કે ચૂંટણી પૂરી થઈ જાય પછી આ વાત પૂર્ણ થઈ જાય। હવે વાત જનતા રેડ્ડી।